चालो करिए आपने दिल खोलीने वात, चालो करिए आपने दिल खोलीने वात। एक मुलाकात, एक मुलाकात, एक मुलाकात, एक मुलाकात, 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 मुलाकात। दिवस के रातनी करिए अपने बात, दिवस के रातनी करिए अपने बात। एक मुलाकात, एक मुलाकात, एक मुलाकात, एक मुलाकात, 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 मुलाकात। सुख होय के दुख नी करिए अपने बात, सुख होय के दुख नी करिए अपने बात। एक मुलाकात, एक मुलाकात, एक मुलाकात, एक मुलाकात, 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 मुलाकात। नमस्कार श्रोता मित्रों, हूँ छू आपनो लोक गायक जयेश बारोट। जेबी फिल्म स्टूडियो में आपनु हार्दिक स्वागत है। खास करीने आज मळवानुं थयुं छे एक मुलाकात। एक मुलाकात कार्यक्रम माध्यमथी आज ज्यारे मळवानुं थयुं छे त्यारे मारी साथे छे गुजरातना दिग्गज डिरेक्टर भाई श्री अशोकभाई वाघेला। अशोकभाई वाघेला, जय माताजी। जय माताजी। जेबी फिल्म स्टूडियो में आपनु हार्दिक स्वागत है। जय हिंद, जय भारत। जय भारत। श्रोता मित्रों, जणावी दऊं के मारी साथे बैठा छे अत्यारे हाल अमारी फिल्म चाली रही छे, जेना मंच पर जेना सेट ऊपर मैं काम कर रहा है। फिल्म નું નામ છે માં હડકાઈ કરે મેર તો થાય લીલા લહેર। આ ટાઇટલ ઉપર મે અત્યારે ફિલ્મ બનાવી રહ્યા છે, જેમાં મેન લીડ તરીકે મને અશોકભાઈ સાઇન કર્યો છે। અત્યારે મે સતત 30% ઉપર કામ મારું નીકળી ગયું છે। ત્યારે ભાઈ શ્રી અશોકભાઈ વાઘેલા આજ મારી સાથે પ્રથમ વખત મને મળવાનો અવસર મળ્યો છે, ત્યારે થોડી દિલની વાતો આપણે એમની સાંભળશું। અશોકભાઈ, આપ કેટલા વર્ષથી આ ફિલ્મમાં છો? હું મિનિમમ 25 વર્ષથી છું। અત્યાર સુધી આપણે કેટલી ફિલ્મો કરી હશે? મેનલી મમ 12 ફિલ્મો કરી હશે। આ તો ડિરેક્ટર સાથે રાઇટર પણ છો? શરૂઆત મારી રાઇટર તરીકે જ થઈ, જયેશભાઈ। અને આપ સિંગર પણ છો ને? હા, સિંગર પણ છું। અને તમને સાંભળ્યા છે ઘણા લાઈવ પ્રોગ્રામમાં સાથે પણ કામ કરી છે। મલ્ટી ટેલેન્ટ કલાકાર છે। સાચી વાત। અશોકભાઈ વાઘેલા એટલે મલ્ટી ટેલેન્ટ આર્ટિસ્ટ છે, સાથે ડિરેક્ટર છે। મને બહુ આનંદ થયો છે એમની સાથે આજે સતત કામ કરી રહ્યો છું। મને બહુ ખુશી મળે છે। એમનું થિંકિંગ, એમની વિચારધારા, વર્ષોથી ઓલ્ડ જે વિચારધારા છે, આજે જમાનો બદલાયો છે પણ એમની વિચારધારા ફિલ્મને કનેક્શનમાં છે। બહુ આનંદ આવે છે। અશોકભાઈ, આ ફિલ્મ બનાવવાની પ્રેરણા આપને ક્યાંથી મળી? ફિલ્મ બનાવી હતી એટલે માતાજીના મંદિરે ખૂબ જનમેદની આવે। હડકાઈનું કુડવાનું ધામ છે માતાજીનું, ત્યાં આગળ હું જતો વારંવાર અને લોકો ત્યાં આવતા અને એમના મનોકામના પૂર્ણ થાય છે માતાજીમાં હડકાઈના કૃપાથી। એટલે હું ત્યાં ગયો ને મારી પણ જયેશભાઈ ખરેખર એવી મનોકામના પૂર્ણ થઈ છે માતાજીએ કે હું આજે એ વાતની આનંદપૂર્વક ખુશી મનાવું છું મારા દિલથી। એટલે મને એવું વિચાર થયો કે હું આ ફિલ્મ બનાવું। તો માતાજીની જે અત્યાર સુધી ઘણા બધા ભક્તો આવે છે, તો ક્યાં ક્યાંથી આવે છે આ ઓળવામાં માતાજીના દર્શને? માતાજીના દર્શને ગુજરાતના ખેડા જિલ્લા પૂર્વક નથી જયેશભાઈ, ઓલ ગુજરાતમાંથી પબ્લિક આવી રહી છે। અને રવિવાર તો તમને ઊભા રહેવાની જગ્યા પણ નથી મળતી। ઠીક ગુજરાતનું આપણે છોડીને છેડો પકડે તો મુંબઈની 20 લાખ પબ્લિક એમને માતાજી માને છે અને 20 લાખ લોકો આખા વર્ષની અંદર આવતા જતા હશે। એ વાતની હું મંદિરે જઈને વિચારું છું કે હા, સાચી વાત છે, વાહ કેટલી પબ્લિક છે। તો માં હડકાઈ કરે મેં તો થાય લીલા લહેર, આ ફિલ્મ બનાવવાની તમને પ્રેરણા માતાજી જ આપી છે કે તું બેટા અહીંયા આવ્યો છે, મારા દ્વારા આવ્યો છે, તો तो आ फिल्म बनाओ। तो सर आ फिल्मनी स्टोरी લખવા માટે પ્રેરણા તમને ક્યાંથી મળી? પહેલા સર્વપ્રથમ મારું જે કામ માતાજીએ પૂર્ણ કર્યું એટલે મેં એવું કીધું કે હું આલ્બમ બનાવીશ મારી, ને આલ્બમ બનાવવા માટે મેં પ્લાનિંગ કર્યું, માતાજીએ કયો આલ્બમ બનાવવા માટે પ્લાનિંગ કર્યું। ત્યાં મને એક પ્રોડ્યુસર મળ્યા ને એમણે કીધું કે શું કરો છો તમે? મેં કીધું સાહેબ હું ફિલ્મ આલ્બમ બનાવું છું। તો કે ફિલ્મ બનાવું તો કેટલું સારું માતાજીની કહે છે। મેં કીધું સાહેબ એટલો પૈસો તો મારી પાસે ને હું તો પોતે એરેન્જ કરું છું અત્યારે। તો કે હું તમને પૈસા આપું તો? વાહ, માતાજી મોકલ્યા। હા, ટેલિફિલ્મ બનાવવા કે છે, આની મારી ટેલિફિલ્મ બનાવવા કે છે। આ માતાજીનો એક એક પરચો છે। ધીમે ધીમે ટેલિફિલ્મ માટે રમેશભાઈ સોલંકી મુંબઈથી વાહ મારી પાસે આવ્યા અને એમણે ટેલિફિલ્મનું આયોજન કર્યું, એમણે ખર્ચો પણ કર્યો ખાસો બધો અને આગળ ચાલુ કર્યું। પછી મારી કૃપા એવી હતી પહેલાથી જ કે આ ટેલિફિલ્મ નહીં પણ મારું ફિલ્મ મોટા પડદે જાય। વાહ, ત્યારે મને મારું બધું पब्लिक जे मारा सेटअप माणसों बधा शूटिंग करीने अमे लोको आपणा जमता हता त्यारे मने केतन भाई ठक्कर मळ्या प्रोड्यूसर। एमणे घणी बधी फिल्मो करी हती। मने के अशोक तू अहींया शुं करे छे? हूँ बधाने जमवा अमे लोको आव्या छे अहींया घणी होटलमां। तो के छे तमे शुं टेलिफिल्म बनावो छो? एक काम करो ने आ बधुं छोडो के हूँ फिल्म बनावुं के मोटी मोटा पडदानी। एटले केतन भाईनी तो वात ज नहीं। केतन भाई फरी पाछुं मोटी फिल्म आयोजन कर बधा आज रमेश भाई, केतन भाई, प्रियंका दवे, गोविंद भाई सोलंकी अमे बधा साथे मळीने आजे जयेश भाई नो सपोर्ट सारो एवो मळी गयो। पछी मने अने एमने आ फिल्म मारो तो स्वभाव ज एवो छे के बधाने सपोर्ट करो, कारण के सपोर्ट करवा माटे तो माने के कृपा होय तो ज आ बधुं करी शकीए छे आपणे। अशोक भाई खरेखर फिल्म बनावुं एटले बहुत अघरी वस्तु छे। साची वात। अने एमां ज्यारे हळकाई मां जे मां एटले के जागता पर चापा वाळी देवी छे थोड़ो पण आडू आम थई जाय तो साहेब आम दुनिया जेम आम तावड़ी में रोटलो फरवे बाकी पृथ्वी ने फेरवी नाखे एवी ताकत मां हड़काई मां छे। तो मां हड़काईना फिल्म बनाववामां आपने अत्यार सुधी कोई तकलीफ पड़ी छे के जे तमने कसोटी थई होय तमारी के तमने अंदर एवुं थाय के मारे फिल्म बनाववी छे पण क्या विघन आवी जतो होय क्या अटकतो होय? काम जयेश भाई तमे फिल्मनु आज 30% शूटिंग कर्युं छे एनी अंदर तमने मे रामजीना कैरेक्टरमां लीधा छे मेन लीड केरेक्टर बराबर जे भक्त हता रामजी बराबर एनी अंदर तमने अत्यारे जे परीक्षाओं तमारी थई रही छे एनी परथी तमने एवुं नथी लागतुं के हूँ ज्यारे हूँ आ कार्यक्रम लईने बेठो छुं माताजीनो तो एनी अंदर मारी पण परीक्षाओ थती जशे। परीक्षा वगर तो पास पड़े छे ने, परीक्षा तो आपवी पड़े पण ज्यारे परीक्षा में पास थई गया छे ने भाई त्यारे आ सुंदर मजानी फिल्म बनी रही छे। अने खास करीने मने खूब आनंद थयो छे अशोक भाई आपनी साथे काम करवानो। खास करीने मारा कैमरा दादा એમના પણ હું જીતુભાઈનો ખૂબ આભાર માનું છું કે એમને પણ ખૂબ સરસ રીતે એક કલાકારને, ડિરેક્ટરને અને સર્વ આખા યુનિટને બહુ દિલથી હેન્ડલ કરી રહ્યા છે, કારણ કે બહુ સરસ જેનો આગેવાન આંધળો હોય ને એનું કટક કૂવામાં જાય। આગેવાન જેનો આંધળો હોય એટલે કે કેમેરામેન, આપણે તો ફિલ્મ પડદે આવે ત્યારે દેખીએ છીએ પણ કેમેરામેન જે હોય છે, ડિરેક્ટર જે હોય છે એ તો ફિલ્મને પહેલા જોઈ લીધી હોય છે, એમને પોતાને આઈડિયા હોય છે ફિલ્મ કેવી રીતે બને છે। तो आप बे कैरेक्टर मारी सामे छे हमारा जीतू भाई અને આ બાજુ અશોક ભાઈ। જીતુ ભાઈની વાત જ ના થાય, જીતુ ભાઈએ જયેશ ભાઈ ખરેખર મને બહુ જ સપોર્ટ કર્યો છે। કેમેરા તરીકે હું આજે ઘણા બધા સાથે કામ કરી ચૂક્યો છું પણ આજે માતાજીની ફિલ્મની અંદર જીતુ ભાઈએ જે મને સાથ આપ્યો છે ને અને કેમેરાની અંદર જે રીતે જે આર્ટિસ્ટોને કંડાર્યા છે એ ખરેખર આપણે માન છે જીતુ ભાઈ ઉપર અને માં હડકાઈ કરે મેર થાય આ ફિલ્મની કદાચ રિલીઝિંગ आप कई समय सुधी विचारी रह्या छो? मिनिमम आपणे जुआ एक 15-20 दिवसनु शेड्यूल चाली रह्युं छे बराबर, अने एना पछी एडिटिंग, डबिंग, मिक्सिंग, सेंसर टोटली तमाम वस्तुओ मिनिमम 3 महीनानी अंदर पूरी थती होय छे। तो ए प्रमाणे आपणे 3 महीना लईने पकड़ीने आपणे करीशुं। एना समयनो तारीख समय आपणे एवो कोई मातेनो प्रसंग पकड़ीने करीशुं। प्रसंग पकड़ीने आपणे आना पछी शुं विचारीए छे એટલે 3 મહિના આપણે આટલા સરસ વ્યવસ્થિત રીતે જતા રહે ને કામ આપણું પૂર્ણ થાય એ પછીની આપણે ડેટ નક્કી કરવાની છે બરાબર। આના પછી તમને આગળ આ ફિલ્મ કર્યા પછી આમ તમને શું કરવાનો ઉત્તમ વિચાર છે મગજમાં કે હું આના પછી આ કરીશ? એવો કોઈ વિચાર? આના પછી જયેશભાઈ માતાજીની કૃપાથી જો સરસ એવું બને તો હું एक फिल्म बीजी आना पछी तरत ज विचारेलो छुं के मने एक तमारा जेवा मित्रों सपोर्ट मळे अने तमारा जेवा कलाकार सारा मना अने जे जूना लेवलना अने आटलो सपोर्ट तमारा जो कोईए मने नथी मळ्यो पण जयेश भाई तमारी साथे काम करवाथी खरेखर तमे डायरेक्टर लेवलना हीरो छो ए वस्तु तो मैं तमने जोई लीधी तमारामां अने तमे जे राइटर तरीके जेटली फिल्मों करी छे हितेन भाई थी लईने नरेश भाई साथे घणा जूना कलाकारों साथे मैं बधाय कलाकारों साथे काम करू छे। हूँ नरेश भाई थी लई अने अत्यारना जेटला यंग जनरेशन ना कलाकारों छे त्यां नरेश भाई कनोडिया होय, हितू भाई होय, हितेन कुमार होय, चंदन भाई राठौड़ होय, किशोर बापा होय, मुकुंद पटेल होय, राजू भट्ट होय, हरेश पटेल होय, हर्षुक पटेल होय, धीरेन भाई रांदेजा होय अथवा किशनलाल होय तमाम प्रोड्यूसर साथे मैं खूब काम करू छे, दिलथी काम करू छे अने हजू पण मारी इच्छा ए छे हूँ ज्यां सुधी जीवू त्यां सुधी बधा साथे आवे ते हळी मळीने काम करूं कारण के हूँ छे ने कलाकार एक हीरो एमा एक एक एमा अंकुशमां बधा नथी मानतो। तमे तमारामां जयेश भाई ए वस्तु छे मैं जोई छे तमारामां हूँ पण नथी हां अने मारे हूँ पण लावण जरूर नथी कारण के मानव जाणे हूँ करू करतल दुजो कोई आजरा समना अधोचरे मारो हरी करे ते होय क्या बात साहेब हरी थी मोटो कोई छे नहीं ताकत होय तो साथ काम करी जो हमारो एक सुंदरजानु भजन छे હું સાહેબ હરેક માથે શીખું છું તમારા માથે શીખું છું નાનો સ્પોટ હોય એમાંથી પણ ટેકનિક શીખતો હોય છું શું કામ શીખું છું મારી દ્રષ્ટિ છે શીખવાની એટલે હું શીખી રહ્યો જ્યારે કોલમ ચાલે છે ને ત્યારે માણસની દ્રષ્ટિ જતી રહે છે અને પછી માણસનો પતન ચાલુ થાય છે હું જીવીશ ત્યાં સુધી શીખતો રહીશ હજુ હું શીખું છું અને ભવિષ્યમાં હું શીખતો રહીશ તમારા જેવા દિગ્દર્શકો સાથે પણ હું ઘણું બધું શીખીશ આવા દિગ્ગજ કેમેરામેન પાસેથી પણ ઘણું બધું શીખવા મળશે અને ખાસ કરીને હું કહી દઉં અશોકભાઈ કે તમે જે આ ફિલ્મની અંદર તમે જે રીતે વાત કરી રહ્યા છો કે આ રીતે મારે રિલેટિંગ કરવું છે આવી મારી માતાની ઈચ્છા છે મારી તમન્ના છે તો સાહેબ માતાજી તમારી હરેક મનોકામના પૂર્ણ કરે એવી હું માતાજીને પ્રાર્થના કરું છું અને આપનો કિંમતી અને પવિત્ર સમય તમે મને આપ્યો છે તે બદલ અશોકભાઈ આપનો ખૂબ ખૂબ આભાર। શ્રોતા મિત્રો ખાસ જણાવી દઉં અશોકભાઈ આજે મારા ડિરેક્ટર છે અશોકભાઈની ઘણી બધી ઈચ્છાઓ છે આગળ કામ કરવાની માતાજી એમના હરેક મનોકામના પૂરી કરે આ ફિલ્મ રિલીઝ થાય માં હરદય કરે મેર તો થાય લીલા લેર તો ચોક્કસપણે આપનો સાથ અને સહકાર અમને આપજો અમારી યુનિટને આપજો આ ફિલ્મને આપજો અને ટોકેના પડદા સુધી આ ફિલ્મ જોવા જરૂર જાજો શું કામ તમારી એક 50 રૂપિયાની ટિકિટ સાહેબ 50 જણના ઘર ચલાવવાની તાકાત ધરાવે છે એટલે તમામે તમામ મારા શ્રોતા મિત્રોને મારી વિનંતી છે કે માં હરકાય કરે મેર તો થાય લીલા લેર આ ફિલ્મને પડદા સુધી લાવવા માટે આપના આશીર્વાદની જરૂર છે અને આવ્યા પછી આપ જોવા જજો અને ખાસ કરીને શ્રોતા મિત્રો ફરી યાદ કરી દઉં કે જેબી ફિલ્મ સ્ટુડિયોને સબસ્ક્રાઇબ ના કરી હોય તો હમણાં સબસ્ક્રાઇબ કરી લો અને હા આઇકોન બટન દબાવવાનું ભૂલતા નહીં ટિંગ ટિંગ અને હા મિત્રો આવતા શુક્રવારે ફરી મળીશું બપોરે 12 વાગે ત્યાં સુધી જય શ્રી વારોટના જય માતા।